हेलो मित्रों, या लेक्चर में आपने જોયું તો ટ્રાન્સફોર્મરની શરૂઆત કરતી ટ્રાન્સફોર્મર કોને કહેવાય, એનું કન્સ્ટ્રક્શન કઈ રીતનું હોય છે, શેલ ટાઈપ કોને કહેવાય, પછી કોર ટાઈપ ટ્રાન્સફોર્મર કોને કહેવાય અને ટ્રાન્સફોર્મેશન રેશિયો છે. ત્યારબાદ જોયું તો સ્ટેપ અપ કોને કહેવાય, સ્ટેપ ડાઉન કોને કહેવાય અને આઈડિયલ અથવા તો આદર્શ ટ્રાન્સફોર્મર કોને કહેવાય. આ વિડિયોમાં આપણે વાત કરીશું કે ટ્રાન્સફોર્મરની અંદર કેટલા કેટલા પાર્ટસ આવે અને દરેક પાર્ટસના વર્કિંગ વિશે, બરોબર, એટલે કે દરેક પાર્ટસ શું કામ કરશે ટ્રાન્સફોર્મરની અંદર એના વિશે આપણે ડિટેલમાં મેગ્નેટિક ફ્લક્સ ને પસાર થવા દે છે, બરોબર. કોર શું કરતી હતી તો કે ટ્રાન્સફોર્મર ની અંદર જે પ્રાઇમરી વાઇન્ડિંગ માં સપ્લાય આપતા જે ફ્લક્સ ઉત્પન્ન થાય એ ફ્લક્સ ને કોર મારફતે આપણે ક્યાં લઈ જતા હતા, સેકન્ડરી વાઇન્ડિંગ માં, બરોબર. એના કારણે સેકન્ડરી વાઇન્ડિંગ માં વોલ્ટેજ ઉત્પન્ન થતો. તો કોર નું કામ શું છે તો કે ફ્લક્સ ને પસાર થવા દેવું. કોર કયા મટીરીયલ ની બનેલી હોય તો કે સિલિકોન સ્ટીલ. સિલિકોન સ્ટીલ કઈ રીતે બનાવેલી હશે તો કે સ્ટેમ્પિંગ કરેલું છે અથવા તો સ્ટેકિંગ કરેલું છે. સ્ટેકિંગ અથવા તો સ્ટેમ્પિંગ નો મતલબ શું થાય તો કે સિલિકોન સ્ટીલ ના પતલા પતરા લઈ અને એકબીજા સાથે જોડવામાં આવે તેને કહેવાય સ્ટેકિંગ અથવા તો સ્ટેમ્પિંગ. ખ્યાલ આવે છે? તો કોર છે સિલિકોન સ્ટીલ સ્ટેમ્પિંગ ની બનેલી હશે અને મેગ્નેટિક મટીરીયલ ની હશે, એટલે કે ફ્લક્સ ને સહેલાઈથી પસાર થવા દે છે. એનો રિલક્ટન્સ હશે એ સૌથી ઓછો હશે. રિલક્ટન્સ એટલે કે ફ્લક્સ નો પસાર થવા દેવાનો જે વિરોધ કરે એને કહેવાય રિલક્ટન્સ. તો રિલક્ટન્સ ની કિંમત કેવી છે? સૌથી ઓછી હશે. પછી વાત કરીએ આપણે વાઇન્ડિંગ વિશે તો બે વાઇન્ડિંગ હતા ટ્રાન્સફોર્મરમાં, એચવી વાઇન્ડિંગ અને એલવી વાઇન્ડિંગ. વાઇન્ડિંગ શું કહેશે તો કે તો જો સ્ટેપ ડાઉન પ્રકારનું ટ્રાન્સફોર્મર હશે તો એલવી વાઇન્ડિંગ છે એના અંદર આપણે શું કરશું, લોડ કનેક્ટ કરશું અને એચવી વાઇન્ડિંગ સાઈડ સપ્લાય કનેક્ટ કરશું. એટલે કે વાઇન્ડિંગ શું કરશે, વોલ્ટેજ ને સ્ટેપ અપ અથવા તો સ્ટેપ ડાઉન કરશે. વાઇન્ડિંગ છે ના બનેલા હશે તો કે કોપર કન્ડક્ટર ના, બરોબર. વાઇન્ડિંગ છે ને હશે કોપર કન્ડક્ટર નું અને કોપર નું નામ છે એનેમલ કોપર. એવું પૂછે કે ટ્રાન્સફોર્મર ની અંદર જે વાઇન્ડિંગ છે ક્યાં મટીરીયલ નું હશે તો એનેમલ કોપર નું બનેલું હશે. એનું કામ શું છે તો કે વોલ્ટેજ ને સ્ટેપ અપ અથવા તો સ્ટેપ ડાઉન કરવાનું. ખ્યાલ આવે છે? ત્યારબાદ વાત આવે ગ્લુકોઝ રિલે, બરોબર. ગ્લુકોઝ રિલે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોટેક્ટિવ ડિવાઇસ છે ટ્રાન્સફોર્મર ની અંદર. ગ્લુકોઝ રિલે સ્પેશિયલ ડિવાઇસ છે, પ્રોટેક્ટિંગ ડિવાઇસ છે. ગ્લુકોઝ રિલે કેવું દેખાવામાં આવશે તો કે આ રીતનું કંઈક ટેન્ક જેવું હશે, બરોબર. ક્યાં કનેક્ટ કરેલું હશે તો કે કન્ઝર્વેટ મેઇન ટેન્ક. આ મેઇન ટેન્ક છે ટ્રાન્સફોર્મર ની અને અહીંયા આગળ આપણને ખ્યાલ છે કન્ઝર્વેટર ટેન્ક હશે, બરોબર. તો મેઇન ટેન્ક અને કન્ઝર્વેટર ટેન્ક ની વચ્ચે જે ડિવાઇસ કનેક્ટ કરેલું હોય એને ગ્લુકોઝ રિલે કહેવાય. અથવા તો આપણને એવું પૂછે કે ગ્લુકોઝ રિલે ને ક્યાં એનું લોકેશન શું હોય તો ક્યાં કનેક્ટ કરેલું છે તો કે મેઇન ટેન્ક અને કન્ઝર્વેટર ટેન્ક ની વચ્ચે કનેક્ટ કરેલું હશે. કઈ રીતે કનેક્ટ કરેલું હશે તો કે 5 થી 7 ડિગ્રી થી ટ્રાન્સો કનેક્ટ કરેલું છે. કેટલું? 5 થી 7 ડિગ્રી ત્રાસુ કનેક્ટ કરેલું હશે. ખ્યાલ આટલું વસ્તુનો ધ્યાન રાખજો કે કન્ઝર્વેટર ટેન્ક અને મેઇન ટેન્ક ની વચ્ચે જે ઇક્વિપમેન્ટ કનેક્ટ કરવામાં આવે છે ગ્લુકોઝ રિલે કહેવાય. હવે ગ્લુકોઝ રિલે શું કરશે તો કે ગ્લુકોઝ રિલે જે ટ્રાન્સફોર્મર ની અંદર ના ઇન્ટરનલ ફોલ્ટ નું પ્રોટેક્શન આપશે, બરોબર. ટ્રાન્સફોર્મર ની અંદર જે ફોલ્ટ થાય એના સામે પ્રોટેક્શન આપશે. કોના સામે? તો કે ઇન્ટરનલ ફોલ્ટ સામે. ઇન્ટરનલ ઇન્સ્યુલેશન કરેલો છે. ઇન્સ્યુલેશન શેનું કરેલું છે તો કે વાર્નિશ. શેનું? વાર્નિશ નું. હવે કોઈ કારણસર કેવું થાય તો કે વોલ્ટેજ વધી જાય તો કરંટ વધી જાય તો આઈ સ્ક્વેર આર લોસ એટલે કે કોપર લોસ વધી જશે ટ્રાન્સફોર્મરમાં, બરોબર. ટ્રાન્સફોર્મર છે જો ફુલ લોડ કન્ડિશન માં હશે તો ઓવરલોડ થઈ જશે તો આઈ સ્ક્વેર આર લોસ વધી જશે. આઈ સ્ક્વેર આર લોસ વધશે તો શું થશે તો કે ટ્રાન્સફોર્મર નું જે વાઇન્ડિંગ છે એ વધારે પડતું ગરમ થવા મળશે. વાઇન્ડિંગ ગરમ થશે તો એની વચ્ચે જે ઇન્સ્યુલેશન કરેલું છે આપણે વાર્નિશ નું એ કેવું થઈ જશે, બ્રેક થઈ જશે, ફેલ થઈ જશે અને એના કારણે શું થશે તો કે ટ્રાન્સફોર્મર ના બે ટર્ન થી શોર્ટ થઈ જશે. ખ્યાલ આવે? તો એને ઇન્ટરનલ ફોલ્ટ કહેવાય ટ્રાન્સફોર્મર નું. બીજું શું આવે તો કે ઓવરલોડ થાય, બરોબર. ટ્રાન્સફોર્મર નું રેટિંગ સપોઝ ધારો કે 50 કેવીએ નું છે
એનાથી આપણે જે લોડ કનેક્ટ કરેલો છે કેટલો છે તો કે 70 કેવી અથવા કે 80 કેવી નો લોડ કનેક્ટ કરેલો છે તો ટ્રાન્સફોર્મર ની અંદર જે કરંટ ફ્લો થશે કેવો થઈ જાય ઓવરલોડ થઈ જાય ખ્યાલ આવે છે ટ્રાન્સફોર્મર છે ઓવરલોડ થઈ ગયું તેવું કહેવાય તો જ્યારે ટ્રાન્સફોર્મર છે ઓવરલોડ થઈ જાય છે ત્યારે શું થશે તો કે ટ્રાન્સફોર્મર ની અંદર નું જે વાઇન્ડિંગ છે એચવી અથવા તો એલવી એ વધારે પડતું ગરમ થશે બરોબર કારણ કે હીટ છે એ વધારે પડતી પ્રોડ્યુસ થાય છે ખ્યાલ આવે છે ટ્રાન્સફોર્મર ની અંદર જો લોડ વધી જાય તો આઈ સ્ક્વેર આર પ્રમાણે શું થશે એની અંદર હીટ પ્રોડ્યુસ થશે હવે ટ્રાન્સફોર્મર ની અંદર હીટ પ્રોડ્યુસ થશે એટલે એની અંદર જે ઓઇલ રાખેલું છે એ ઓઇલ શું થાય ગરમ થાય બરોબર ઓઇલ ગરમ થશે એટલે એનું શું થશે એક્સપાન્શન થશે એક્સપાન્શન એટલે કે વિસ્તરણ થશે અને એની અંદર થોડા કેવા ગેસના બબલ છે એ ઉત્પન્ન થશે ખ્યાલ આવે છે ઓઇલ છે એનું વિઘટન થશે અને ઓઇલ ના નાના નાના કણ છે ઉત્પન્ન સોરી ગેસ ના નાના નાના બબલ છે ઉત્પન્ન થશે હવે ગેસ આપણને ખબર છે હવા કરતા તો ઓઇલ કરતા કેવો છે હળવો છે એટલે ક્યાં આગળ જમા થશે ઉપરની સરફેસ બરોબર મુકોસ રિલેની ઉપરની સરફેસમાં ગેસના બબલ છે ગેસના પાર્ટિકલ છે એ જમા થશે હવે ગેસના પાર્ટિકલ અહીંયા આગળ જમા થશે એટલે શું થશે તો કે આ જે ફ્લોટ રાખેલો છે ફ્લોટ એટલે કે એક પ્રકારની સ્વીચ છે એને કહેવાય અપર ફ્લોટ એટલે કે ઉપરની બાજુએ રાખેલો અને આને કહેવાય લોઅર ફ્લોટ એટલે કે નીચેની બાજુએ રાખેલો ખ્યાલ આવે છે સ્વીચ છે ફ્લોટ એટલે શું છે એક પ્રકારની સ્વીચ છે એની અંદર આ જે કન્સ્ટ્રક્શન છે એને કહેવાય મર્ક્યુરી સ્વીચ શું કહેવાય મર્ક્યુરી સ્વીચ એટલે કે મર્ક્યુરી એટલે કે પારો છે પ્રવાહી સ્વરૂપે અહીંયા રાખેલો છે જ્યારે એ પ્રવાહી સ્વરૂપે રાખેલો અહીંયા આગળ ગેસના બબલ છે જમા થઈ ગયા એટલે શું થશે તો કે આ જે અપર ફ્લોટ છે એના ઉપર પ્રેશર લાગશે ખ્યાલ આવે છે ગેસ નું પ્રેશર વધારે છે એટલે શું થશે તો કે આ ફ્લોટ ઉપર પ્રેશર લાગશે એ પ્રેશર લાગવાને કારણે શું થશે તો કે આ જે ફ્લોટ અથવા તો સ્વીચ છે એ ત્રાંસી થઈ જશે બરોબર સ્વીચ કેવી થઈ જશે ત્રાંસી થઈ જશે એના કારણે શું થશે તો કે એની અંદર જે મર્ક્યુરી નું પ્રવાહી રાખેલું છે એ આ કોન્ટેક્ટ ને શું કરશે શોર્ટ કરશે આ જે કોન્ટેક્ટ છે એને શું કરશે શોર્ટ કરશે જેવો કોન્ટેક્ટ છે એ જોડાઈ જશે શોર્ટ થશે એટલે શું થશે તો કે એ કોન્ટેક્ટ છે અલાર્મ સર્કિટ સાથે આપણે જોડેલો છે એટલે કંટ્રોલ રૂમ ની અંદર અલાર્મ વગાડશે બરોબર એ અલાર્મ વગાડશે એટલે જે તે ઓપરેટર શું ડિસાઇડ કરશે તો કે ટ્રાન્સફોર્મર ની અંદર જે લોડ છે ટ્રાન્સફોર્મર છે કેવું થઈ ગયું છે ઓવરલોડ થઈ ગયું ખ્યાલ આવે છે એટલે શું કરશે ઓપરેટર છે ટ્રાન્સફોર્મર પર લોડ છે ઘટાડી દેશે અથવા તો શું કરશે એને થોડો લોડ છે કટ કરી નાખશે ઓછો કરી નાખશે ખ્યાલ આવે ને તો આ જે મુકોસ રિલે કોને સામે પ્રોટેક્શન આપ્યું ઓવરલોડ સામે હવે વાત કરી કે મેં તમને વાત કરી એમ કે ટ્રાન્સફોર્મર ની અંદર જે વાઇન્ડિંગ છે એ વાઇન્ડિંગ ની અંદર કોઈ પણ બે ટર્ન છે કેવા થઈ જશે શોર્ટ થઈ જશે બરોબર કોઈ પણ બે ટર્ન શોર્ટ થઈ જાય એટલે શું કહેવાય શોર્ટ સર્કિટ ફોલ્ટ થયો કહેવાય શોર્ટ સર્કિટ ફોલ્ટ થશે એટલે કરંટ ની કિંમત કેવી થઈ જશે ખૂબ જ વધારે થઈ જશે હજારો એમ્પિયર માં કરંટ છે ટ્રાન્સફોર્મર માંથી પસાર થવાનો છે હવે કરંટ ની કિંમત ખૂબ જ વધી ગઈ તો આઈ સ્ક્વેર આર પ્રમાણે જે હીટ ઉત્પન્ન થશે એની કિંમત પણ કેવી થઈ જશે ખૂબ જ વધારે થઈ જશે એટલે જે પહેલા ગેસના બબલ ઉત્પન્ન થતા હતા એના કરતા કેવા ઉત્પન્ન થશે વધારે પ્રમાણમાં ગેસ ઉત્પન્ન થશે ખ્યાલ આવે છે અને ઓઇલ છે એ મેક્સિમમ પ્રમાણમાં મેઇન ટેન્કમાંથી કન્ઝર્વેટર તરફ ભાગશે ખ્યાલ આવે છે ઓઇલ નું ટેમ્પરેચર વધશે એટલે શું થશે કે ગતિમાં આવશે ગતિમાં આવશે એટલે શું થશે તો કે ઓઇલ નું ટેમ્પરેચર વધ્યું એટલે થોડો ગેસના બબલ ઉત્પન્ન થયા હવે શોર્ટ સર્કિટ થયો એટલે કરંટ ખૂબ જ વધારે છે એટલે આઈ સ્ક્વેર આર ના હિસાબે જે હીટ ઉત્પન્ન થતી હતી પહેલા એના કરતા કઈ થશે વધારે ઉત્પન્ન થશે વધારે પ્રમાણમાં ગેસ ઉત્પન્ન થવાને કારણે શું થશે તો કે જે લોઅર ફ્લોર છે એના ઉપર ધક્કો લાગશે આ દિશામાં બરોબર લોઅર ફ્લોર છે એના ઉપર ધક્કો લાગશે અને એના કારણે શું થશે તો કે એની અંદરના જે મર્ક્યુરીના કોન્ટેક્ટ છે એ શોર્ટ થઈ જશે આની અંદર જે કોન્ટેક્ટ છે કેવા થઈ જશે શોર્ટ થઈ જશે એ કોન્ટેક્ટ ક્યાં આગળ જોડાયેલા છે તો કે સર્કિટ બ્રેકર ની ટ્રિપ કોઇલ સાથે બરોબર ક્યાં જોડાયેલા છે ટુ ટ્રિપ કોઇલ નો મતલબ કે સર્કિટ બ્રેકર ની ટ્રિપ કોઇલ સાથે જોડાયેલા છે કેમ તો કે ટ્રાન્સફોર્મર ની અંદર શોર્ટ સર્કિટ છે બરોબર અંદરના જે બે વાઇન્ડિંગ ના ટર્ન્સ છે એના વચ્ચેનું જે ઇન્સ્યુલેશન વાયરિંગ નું જે કેવું થઈ ગયું બ્રેક થઈ ગયું એટલે બે ટર્ન્સ શોર્ટ થઈ ગયા એટલા માટે એને કહેવાય શોર્ટ સર્કિટ ફોલ્ટ તો જો આ શોર્ટ સર્કિટ ફોલ્ટ ઝાઝા સમય માટે રહે તો ટ્રાન્સફોર્મર ને કાયમી સે નુકસાન થાય એવું ન થાય એટલા માટે કોના સાથે જોડેલો છે સર્કિટ બ્રેકર ની ટ્રિપ કોઇલ સાથે એટલે સર્કિટ બ્રેકર ની ટ્રિપ કોઇલ શું થશે ઓપરેટ થશે અને સર્કિટ બ્રેકર જે ટ્રાન્સફોર્મર ને લોડ થી આઇસોલેટ કરી દે ખ્યાલ આવે તો આ તો મુકોસ રિલે નું ફંક્શન કે જે ઇન્ટરનલ ફોલ્ટ સામે આપણને પ્રોટેક્શન આપશે બરોબર તો મુકોસ રિલે ને ઇન્ટરનલ ફોલ્ટ સામે પ્રોટેક્શન આપશે પછી વાત કરી કન્ઝર્વેટર ટેન્ક ની તો કન્ઝર્વેટર ટેન્ક ક્યાં છે તો કે મેઇન ટેન્ક ની ઉપર છે લગાવેલી
एक्सप्लोजन वेंट ने तो ट्रांसफॉर्मर ने टैंक ऊपर एक डायाफ्राम राखेलो छे आ ट्रांसफॉर्मर ने टैंक ऊपर आए एल्युमिनियम नो डायाफ्राम छे एल्युमिनियम ना पतला एवा पतराना डायाफ्राम छे એનું શું કામ હશે તો તો એક્સપ્લોઝન વેન્ટ એટલે તો ડાયાફ્રામ એનું શું કામ હશે તો કે ટ્રાન્સફોર્મર ની અંદર જો દબાણ જ્યારે વધી જાય બરોબર ટેમ્પરેચર વધશે કે શું થશે ઓઇલ છે ઓઇલ માંથી ગેસ માં રૂપાંતરિત થાય તો ઓઇલ માંથી ગેસ માં થોડા કેવો બબલ છે ઉત્પન્ન થશે તો ગેસ મેં તમને કીધું એ શું કરશે તો કે ટ્રાન્સફોર્મર ની અંદર જે ટેન્ક છે એનું પ્રેશર છે એ વધારી દેશે જો એ પ્રેશર ને આપણે રિલીઝ ન કરી રિલીઝ એટલે કે છૂટો ન પાડી અથવા તો ટાંકી માંથી એને આપણે બહાર ન લેવી તો શું થાય તો કે ટ્રાન્સફોર્મર ની ટેન્ક છે એ બ્લાસ્ટ થાય ફાટે બરોબર એવું ન થાય એટલા માટે શું રાખેલું છે અહીંયા આગળ એક્સપ્લોઝન વેન્ટ રાખેલું છે એ શું કહેશે તો કે ટેમ્પરેચર સોરી ટેમ્પરેચર ની પણ ટ્રાન્સફોર્મર નું ટેન્ક નું પ્રેશર છે અમુક લેવલ કરતા વધશે એટલે શું થાય તો કે આ જે એલ્યુમિનિયમ નો ડાયાફ્રામ છે એ ચીરાઈ જશે અને વધારાનું જે પ્રેશર અને ઓઇલ છે એ બહાર નીકળી જશે ખ્યાલ આવે છે એટલે કે ટ્રાન્સફોર્મર ની ટેન્ક છે એ નુકસાન થશે નહીં બીજું વાત આવે થર્મોમીટર તો થર્મોમીટર શું કરશે તો કે ટ્રાન્સફોર્મર ની અંદર જે ઓઇલ લેવલ છે બરોબર ઓઇલ છે બે ફંક્શન કરશે ટ્રાન્સફોર્મર માં ઓઇલ છે શું કરશે તો કે બે ફંક્શન પ્રોવાઇડ કરશે પહેલું શું કરશે તો કે ઇન્સ્યુલેશન આપશે અને બીજું કુલિંગ માં ખ્યાલ આવે છે ટ્રાન્સફોર્મર ની અંદર જે ઓઇલ આપણે યુઝ કરીએ છીએ એ ઓઇલ કેવો હશે તો કે એનો કલર કેવો હશે પેલ ક્લિયર યલો બરોબર ટ્રાન્સફોર્મર ની અંદર જે ઓઇલ યુઝ કરી એનો કલર કેવો હશે તો કે પેલ ક્લિયર યલો એટલે કે આ છો પીળા કલર નું ઓઇલ હશે બરોબર પાણી જેવો હશે એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી હશે નોર્મલી તો કે 40 કેવી પ્રતિ સેન્ટીમીટર કેટલી હશે 40 કેવી પ્રતિ સેન્ટીમીટર એનો મતલબ શું થાય તો કે 1 સેન્ટીમીટર નો ગેપ હશે તો 1 સેન્ટીમીટર નું ડિસ્ટન્સ હોય તો ત્યાં આપણે 40 કેવી જેટલા વોલ્ટેજ એ આપી શકીએ બરોબર એટલે કે 40 કેવી પ્રતિ સેન્ટીમીટર વોલ્ટેજ સુધી ટ્રાન્સફોર્મર નું ઓઇલ છે એની અંદર કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં જેવો 40 કેવી કરતા વોલ્ટેજ છે એ વધશે એટલે ટ્રાન્સફોર્મર ની અંદર નું જે ઓઇલ છે કેવું થઈ જશે બ્લેક બને વચ્ચે શું થશે સ્પાર્ક થશે ખ્યાલ આવે છે અથવા તો મેક્સિમમ છે 40 કેવી પ્રતિ સેન્ટીમીટર ને સહન કરી શકશે બે કામ કરશે ઓઇલ ક્યાં ક્યાં તો કે એક તો ઇન્સ્યુલેશન પૂરું પાડશે વાઇન્ડિંગ અને બંને વાઇન્ડિંગ અને કોર વચ્ચે અને બીજું શું કરશે તો કે ટ્રાન્સફોર્મર ની અંદર જે લોસ થાય છે આઈ સ્ક્વેર આર ની સાથે કોપર લોસ ને આયરન લોસ એના કારણે શું થાય તો કે ટ્રાન્સફોર્મર નું ટેમ્પરેચર છે એ વધી જાય બરોબર તો ટ્રાન્સફોર્મર ને કુલિંગ પ્રોવાઇડ કરવા માટે ને ઠંડુ પાડવા માટે કુલિંગ તરીકે ઓઇલ નો ઉપયોગ થશે ખ્યાલ આવે છે હવે ઓઇલ છે તેનું ટેમ્પરેચર છે એ મેઝરમેન્ટ કરવું પડે બરોબર કુલિંગ સિસ્ટમ થી અલગ અલગ પ્રકારની આવે હવે કુલિંગ સિસ્ટમ ક્યારે ઓપરેટ કરવી અથવા તો કઈ રીતે એને ઓપરેશન છે એ કરાવવું ખ્યાલ આવે છે તમે ટ્રાન્સફોર્મર માં જોયું છે કે ફોર્સ એર ફોર્સ પ્રકારનું કુલિંગ છે યુઝ કરી એટલે કે પંખા નીચે રાખેલા છે ટ્રાન્સફોર્મર ની ટેન્ક નીચે તે પંખા ક્યારે સ્ટાર્ટ થાય તો કે જ્યારે ટ્રાન્સફોર્મર નું ઓઇલ નું લેવલ છે એનું ટેમ્પરેચર કરતા વધે ત્યારે એ એર બ્લાસ્ટ થાય એટલે એર નો ફોર્સ થાય તો એ એર નથી સોરી ટેમ્પરેચર છે એ નથી કોણ કરશે તો કે થર્મોમીટર બરોબર 45 થી 50 ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે તાપમાન થશે તો એર ફોર્સ એટલે કે કુલિંગ સિસ્ટમ જે કેવી થઈ જશે ઓપરેટ થાય છે ખ્યાલ આવે ને તો એ થર્મોમીટર ની મદદથી શું કરશું આપણે તો કે વાઇન્ડિંગ અને ઓઇલ નું ટેમ્પરેચર મેઝર કરશું થર્મોમીટર જે વાઇન્ડિંગ અને ઓઇલ નું ટેમ્પરેચર શું કરશે મેઝર કરશે પછી વાત આવે કુલિંગ સિસ્ટમ ની તો ટ્રાન્સફોર્મર ની અંદર લોસિસ ને હિસાબે એનું ઓઇલ છે એનું ટેમ્પરેચર વધી જાય છે બરોબર ઓઇલ નું ટેમ્પરેચર શું થાય છે વધી જાય છે તો એ ઓઇલ ને ઠંડુ પાડવા માટે અથવા તો ટ્રાન્સફોર્મર ના વાઇન્ડિંગ ને ઠંડુ પાડવા માટે કુલિંગ સિસ્ટમ નો ઉપયોગ થાય
હવે અલગ અલગ પ્રકારની કુલિંગ સિસ્ટમ છે એ ઉપયોગમાં લેવાય છે એ કોના ઉપર આધાર રાખશે તો કે રેટિંગ ઉપર ટ્રાન્સફોર્મરના રેટિંગ ઉપર આધાર રાખે કે કયા પ્રકારની કુલિંગ સિસ્ટમ છે ઉપયોગમાં લેવી કઈ કયા પ્રકારની કુલિંગ સિસ્ટમ છે તો કે નેચરલ ઓઇલ કુલિંગ સિસ્ટમ પછી એર નેચરલ एयर नेचुरल ऑयल नेचुरल एयर फोर्स ऑयल नेचुरल ऑयल फोर्स एयर नेचुरल ऑयल फोर्स एयर फोर्स वॉटर फोर्स ऑयल नेचुरल ख्याल आए हाइड्रोजन फोर्स એટલા પ્રકારની કુલિંગ સિસ્ટમ છે ઉપયોગમાં લેવામાં આવે છે ઓએન નો મતલબ થાય શોર્ટ ફોર્મ છે બરોબર ઓએન નો મતલબ થાય ઓઇલ નેચરલ એએન નો મતલબ થાય એર નેચરલ એએન ઓએન એટલે કે એર નેચરલ એર ફોર્સ હવે આપણને એવું પૂછી શકે કે એએન ઓએન નો મતલબ શું થાય તો આ કયા પ્રકારની કુલિંગ સિસ્ટમ છે તો આપણને બધાના ફૂલ ફોર્મ આવડવા જોઈએ બરોબર ફૂલ ફોર્મ કઈ રીતે બનશે તો કે આજે અક્ષર છે એટલે ફૂલ ફોર્મ જ બતાવે છે આપણને એએન એએન ઓએન નો મતલબ શું થાય એર નેચરલ ઓઇલ નેચરલ બરોબર એ એફ ઓ એન નો મતલબ શું થાય તો કે એર ફોર્સ ઓઇલ નેચરલ ખ્યાલ આવે છે તો નાના રેટિંગ નો ટ્રાન્સફોર્મર છે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર આપણા જે હોય કે જે 100 કેવી અથવા તેના કરતા ઓછું રેટિંગ હશે તો ત્યાં કયા પ્રકારની કુલિંગ સિસ્ટમ હશે તો કે ઓઇલ નેચરલ પ્રકારની કુલિંગ સિસ્ટમ નો ઉપયોગ થાય હવે પાવર ટ્રાન્સફોર્મર હશે તો ત્યાં આગળ કોનો ઉપયોગ થશે તો કે ઓઇલ ફોર્સ એર નેચરલ અથવા તો ઓઇલ ફોર્સ એર ફોર્સ નો ઉપયોગ થાય એટલે કે ઓઇલ અને એર બંને જે ફોર્સ થી પ્રોવાઇડ કરતા હોય ખ્યાલ આવે છે આ દરેક કુલિંગ સિસ્ટમ છે એ આપણે ડિટેલમાં જોવાની નથી પરંતુ આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે ઓઇલ ને ઓએન નો મતલબ શું થાય એએન નો મતલબ શું થાય અને કુલિંગ છે શું કામ કરવું પડે તો કે ટ્રાન્સફોર્મર ની અંદર જે હીટ ઉત્પન્ન થાય જો એ હીટ ને આપણે અથવા તો વાઇન્ડિંગ અને ઓઇલ ને ઠંડુ ન પાડીએ તો શું થાય તો કે ટ્રાન્સફોર્મર ની અંદર જે ઓઇલ છે એની ડાયરેક્ટ સ્ટ્રેન્થ ઘટી જાય એવું ન થાય એટલા માટે આપણે શું કરવું પડે ટ્રાન્સફોર્મર ના ઓઇલ ને અને વાઇન્ડિંગ ને સમયાંતરે ઠંડુ પાડવું પડે એના માટે કુલિંગ સિસ્ટમ નો અલગ અલગ ઉપયોગમાં લેવામાં આવે પછી વાત કરીએ આપણે બુશિંગ બરોબર બુશિંગ તો બુશિંગ શું છે બુશિંગ એક પ્રકારનું ઇન્સ્યુલેટર છે બરોબર બુશિંગ શું છે એક પ્રકારનું ઇન્સ્યુલેટર છે કઈ રીતે આવશે આ રીતે ટ્રાન્સફોર્મર ની ટેન્ક ઉપર બુશિંગ રાખેલા છે બુશિંગ સેના બનેલા છે તો કે પોર્સેલેઇન સેના પોર્સેલેઇન એટલે કે ચિનાઈ માટેના બનેલા છે એનું કામ શું છે તો કે ટ્રાન્સફોર્મર ની ટેન્ક છે ક્યાં આગળ હશે ગ્રાઉન્ડ ઉપર હશે બરોબર ગ્રાઉન્ડ અથવા તો આ જે પોલ છે એચ પ્રકારનો એચ ટાઈપનો પોલ હશે અને ન્યાય આગળ આગળ ટ્રાન્સફોર્મર ની ટેન્ક છે રાખેલી હશે તો ટ્રાન્સફોર્મર ની ટેન્ક ક્યાં આગળ છે ગ્રાઉન્ડ પોટેન્શિયલ ઉપર છે ખ્યાલ આવે છે ગ્રાઉન્ડ એટલે કે જમીન સાથે ડાયરેક્ટ પોલ છે કનેક્ટેડ છે અહીં આગળ એટલે ગ્રાઉન્ડ પોટેન્શિયલ જો બરોબર તો ટ્રાન્સફોર્મર ના ટેન્ક ને ગ્રાઉન્ડ થી ઇન્સ્યુલેટ કરવા માટે અહીં આગળ બુશિંગ રાખેલું હશે બરોબર બુશિંગ રાખેલું હશે ખ્યાલ આવે બુશિંગ શું કરશે તો કે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરશે હાઈ વોલ્ટેજ લાઇન અને ટ્રાન્સફોર્મર ની જે લાઇવ ટેન્ક છે એની વચ્ચે બુશિંગ ની અંદર શું હશે તો કે એક કોપરનો રોડ હશે કોપરનો રોડ હશે અથવા તો કન્ડક્ટર હશે એટલે બુશિંગ શું કરશે તો કે ટ્રાન્સફોર્મર ની અંદર જે કનેક્શન છે એચવી અને એલવી કનેક્શન છે હાઈ વોલ્ટેજ બુશિંગ આવે અને એલવી લો વોલ્ટેજ પણ બુશિંગ આવે તો એ કનેક્શન ને શું કરશે બહાર લઈ આવવા માટે ઉપયોગમાં લેવામાં આવે પોર્સેલેઇન બનેલા હશે અને ટ્રાન્સફોર્મર ની ટેન્ક ને લાઇવ ટેન્ક ને ઇન્સ્યુલેશન પ્રોવાઇડ કરશે ખ્યાલ આવે છે તો બુશિંગ જે પોર્સેલેઇન ના બનેલા છે એચવી અથવા એલવી ટાઈપ ના છે અને શું કરશે એની અંદર થી આપણે કોપર ના રોડ ની મદદ થી એચવી અને એલવી કનેક્શન થી નીકાળેલા હશે સમજાય છે હવે જે નોર્મલ ઇક્વિપમેન્ટ છે બીજા બધા કે જે બ્રીધર ની આપણે પહેલા વાત કરી બ્રીધર બ્રીધર શું કરશે તો કે બ્રીધર ની અંદર સિલિકા જેલ રાખેલી હશે બરોબર સિલિકા જેલ
सिलिका जल नो पेला वाला कलर क्यों होसे तो के ब्लू कलर होसे अथवा तो भूरा कलर ने सिलिका जल होसे અને જ્યારે ભેજ થી સંતૃપ્ત થઈ જાય છે ત્યારે એનો કલર કેવો છે આછો ગુલાબી ખ્યાલ આવે છે આછો ગુલાબી હતો તો વ્હાઇટ કલર થઈ જશે બ્રીધર નું કામ શું છે તો કે ટ્રાન્સફોર્મર ની ટેન્ક ની અંદર આવતું જે એર છે ટ્રાન્સફોર્મર ની અંદર જે ઓઇલ ભરેલું છે ट्रांसफॉर्मर क्या अंदर हो सके तो खुला वातावरण में से बराबर એના કારણે શું થાય તો કે ટ્રાન્સફોર્મર ની અંદર જે એર આવતી હશે એર માંથી થોડું કેવું ભેજ નું પ્રમાણ પણ આવતું હશે અને જો ભેજ નું પ્રમાણ છે ટ્રાન્સફોર્મર ની ટેન્ક ની અંદર જશે તેની અંદર નું જે ઓઇલ છે એ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેવું બનાવશે ઘટાડી દેશે બરોબર ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એ ઘટી જશે ખ્યાલ આવે છે તો ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઘટે ને અને ભેજ અંદર નો જાય ટ્રાન્સફોર્મર ની ટેન્ક ની અંદર ભેજ છે અંદર નો જાય એટલા માટે બ્રીધર રાખવામાં આવે બ્રીધર શું કરશે તો કે ટ્રાન્સફોર્મર ની અંદર જે એર જાય છે હવા જાય છે એની અંદર માં રહેલા ભેજ ના રસાયણ ને શોષી લે ખ્યાલ આવે છે સિલિકા જેલ છે એ દેખાવમાં બ્લુ કલર ની હશે અને જ્યારે ભેજ થી સંતૃપ્ત થઈ જશે એટલે કે ભેજ ને એબ્સોર્બ કરી લે ત્યારે કઈ થઈ જશે તો કે એનો કલર છે આછો ગુલાબી કલર થઈ જશે પછી શું કરવાનું તો કે જો આછો ગુલાબી કલર થઈ જાય તો સિલિકા જેલ ને બહાર કાઢીને અમુક ટેમ્પરેચર સુધી ગરમ કરવામાં જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એનો કલર પાછો કેવો થઈ જાય છે બ્લુ કલર થઈ જાય છે અને પછી એનો રીયુઝ આપણે કરી શકીએ ખ્યાલ આવે છે તો આ તો સિલિકા જેલ અથવા તો બ્રીધર બ્રીધર શું કરશે તો કે ટ્રાન્સફોર્મર ની અંદર અંદર જે હવા જાય છે એમાં જે ભેજ ના કણ હશે એને શોષી લે જેથી કરીને ઇન્સ્યુલેટિંગ ઓઇલ છે એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ માં ઘટાડો થાય નહીં બીજા ઇક્વિપમેન્ટ હશે રોલર ને એ બધી વસ્તુ તો એને આપણે ડિસ્કસ કરતા નથી પછી ટ્રાન્સફોર્મર નો જે ટેન્ક છે પછી એક રિલીઝ કોક હશે કે જ્યાંથી સેમ્પલ ઓઇલ નું સેમ્પલ છે નીકળવામાં આવે તો એ બધું કોઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી આ જે એટલા કમ્પોનન્ટ છે અથવા એટલા ભાગ છે એ બધા આપણે સમજીને જાણવાના છે આમાંથી ક્વેશ્ચન જે બની શકે કે ગ્લુકોઝ રિલે કામ શું કરે અથવા તો ક્યાં રેટિંગ માટે વપરાય ગ્લુકોઝ રિલે તો કે 500 કેવીએ કરતા વધારે રેટિંગ માટે વપરાય બરોબર ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર ની અંદર ગ્લુકોઝ રિલે હોય નહીં 500 કેવીએ કરતા વધારે રેટિંગ નું ટ્રાન્સફોર્મર હશે પાવર ટ્રાન્સફોર્મર ત્યાં આગળ કે ગ્લુકોઝ રિલે છે આપણને પરવડે નહીં તો કેવું આવે ખૂબ જ મોંઘું આવે ખ્યાલ આવે એટલા માટે ગ્લુકોઝ રિલે છે નોર્મલી ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર માં યુઝ કરતા નથી તો દરેક કમ્પોનન્ટ છે ભલે ને આપણે ફંક્શન આવડવા જોઈએ અને કેટલા રેટિંગ માટે આ ગ્લુકોઝ રિલે છે યુઝ થાય ખાસ ધ્યાન રાખવાનું છે ખ્યાલ આવે છે તો આ ટ્રાન્સફોર્મર ના કમ્પોનન્ટ હશે તો ભાગો થેન્ક યુ